ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું અજય ત્રિવેદી અને આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન ચેપ્ટર 1 શીખી રહ્યા છીએ. મિત્રો, આજના ત્રીજા ભાગની અંદર આપણે બીજા અગત્યના ટેક્સ્ટ બુકના થિયરીના બે પ્રયોગો જોઈશું અને આ બંને પ્રયોગો તમારા બોર્ડમાં 3-3 માર્ક્સમાં મિત્રો પૂછાઈ શકે છે. તો ચાલો સમજીએ અને શીખીએ મિત્રો. હવે ચેપ્ટર 1, આખું ચેપ્ટર આપણું રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણોને લગતું છે. એમાં પહેલો પ્રયોગ આપણે જોઈએ ત્રીજા ભાગમાં. તો જુઓ, લેડ નાઇટ્રેટ, લેડ એટલે શીશું કહેવાય એનું બીજું નામ, લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ વચ્ચે પ્રક્રિયા સમજવાની છે. હવે લેડ નાઇટ્રેટ એટલે એનો અણુ સૂત્ર, જો તમે મારો આ ચેપ્ટરનો પહેલો વિડીયો જોયેલો હશે તો આ બધા જ અણુ સૂત્રો મોઢે આવડશે, અને જો તમે ન જોયો હોય તો ખાસ તમે જોઈ લેજો. હવે જો લેડ નાઇટ્રેટ એટલે શું થાય, PbNO3 થાય. શું થાય, PbNO3 હોલ ટ્વાઇસ, આ લેડ નાઇટ્રેટ. અને પોટેશિયમ આયોડાઇડ, પોટેશિયમ એટલે કે કહેવાય અને આયોડાઇડ એટલે આઈ, આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયાથી શું થાય છે એ આ પ્રયોગ દ્વારા આપણે સાબિત કરવાનું છે. તો જુઓ મિત્રો, એક સ્વચ્છ કસ નળી લેવાની. કસ નળી કેવી હોય, તો તમે પ્રયોગશાળામાં બધાએ જોઈ હશે, કાચની આ રીતે કસ નળી તમારે લેવાની છે, બરોબર. અને કાચની કસ નળી લઈ એની અંદર લેડ નાઇટ્રેટ નું દ્રાવણ અહીંયા તમારે લેવાનું. આ જે દ્રાવણ લીધું એ શું લીધું મિત્રો, લેડ નાઇટ્રેટ નું દ્રાવણ, બરોબર. હવે લેડ નાઇટ્રેટ નું દ્રાવણ લઈ આ કસ નળીમાં પાછું બહારથી શું મેળવવાનું એની અંદર, તો એની અંદર તમારે પોટેશિયમ આયોડાઇડ નું દ્રાવણ મેળવ. કયું મેળવશું મિત્રો, પોટેશિયમ આયોડાઇડ. પોટેશિયમ એટલે કે અને આયોડાઇડ નો આઈ, આ ઉમેરવાનું છે. હવે આટલું કર્યા પછી એને હલાવવાનું, આ કસનળીને હલાવવાની, અને પછી આમાં શું પરિવર્તન થાય છે એ તમારે ચેક કરવાનું. બીજું, આ કસ નળીને તમારે અહીંયા બહારની બાજુએ સ્પર્શ કરવાની. માનો આ કસ નળી છે તો એનો બહારનો ભાગ હોય અહીંયા નીચેનો જે ભાગ, એ ભાગને તમારે સ્પર્શ કરવાનો. હવે એનું તાપમાન અનુભવ કરવાનો. તો શું થશે મિત્રો, જુઓ આ લેડ નાઇટ્રેટ એ કેવા રંગનો છે, તો એ સફેદ રંગનો છે. કેવો રંગ છે એનો, સફેદ. અને પોટેશિયમ આયોડાઇડ છે એ રંગવિહીન છે. કેવા છે, રંગવિહીન. હવે ધ્યાન આપજો જરા કે લેડ નાઇટ્રેટ નો પાવડર સફેદ રંગનો છે, જ્યારે પોટેશિયમ આયોડાઇડ નું જલીય દ્રાવણ. હવે જલીય દ્રાવણ એટલે એને સંજ્ઞા સ્વરૂપે કઈ રીતે દર્શાવાય, એક્યુ. એક્યુ એટલે એક્વસ, જલીય દ્રાવણ જે રંગવિહીન હોય છે, બરોબર. તો હવે જ્યારે તમે લેડ નાઇટ્રેટમાં પોટેશિયમ આયોડાઇડ ઉમેરો અને હલાવો ત્યારે આ દ્રાવણનો રંગ કેવો બની જાય છે, પીળો કલર ધારણ થાય છે. કેવો રંગ, પીળો. બીજું, આટલું કર્યા પછી તમારે આ કસનળીને હલાવો. હલાવ્યા પછી અહીંયા નીચેના ભાગે તમે અડો તો તમને ગરમ લાગશે, એટલે એનો મતલબ એ થયો કે અહીંયા કંઈક ફેરફાર થયો છે. બીજી વાત, હવે ધ્યાન આપજો કે લેડ નાઇટ્રેટ એ સફેદ રંગની, સફેદ રંગનો છે, અને પોટેશિયમ આયોડાઇડ રંગવિહીન છે. બંનેને ભેગા કરી હલાવવામાં આવે તો આ દ્રાવણ કેવા રંગનું બની જાય છે, પીળા રંગ. અહીંયા જો અહીંયા એક રાસાયણિક પ્રક્રિયા બને છે, એ છે દ્વિવિસ્થાપન. મારી ટોપી તમારા માથા ઉપર અને તમારી ટોપી મારા માથા ઉપર મૂકવાની જે ક્રિયા છે, ઇસકી ટોપી ઉસકે સર, બસ આ ક્રિયા અહીંયા થાય છે, જેને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવાય. ચાલો, લેડ નાઇટ્રેટ
એટલે એનું અણુ સૂત્ર શું છે મિત્રો? PbNO3 2. અને કેવા સ્વરૂપે હોય છે? સોલિડ સ્વરૂપે. સોલિડ એટલે ઘન સ્વરૂપે હોય છે. આ કેવા સ્વરૂપે છે? ઘન સ્વરૂપે. અને એમનો રંગ કેવો છે? સફેદ. અને એમાં કયું દ્રાવણ નાખો છો? પોટેશિયમ આયોડાઇડ એક્વસ AQ. એટલે AQ ને આપણે શું કહીએ છીએ? એક્વસ જલીય દ્રાવણ, જેને પોટેશિયમ આયોડાઇડ કહેવાય. તો લેડ નાઇટ્રેટ માં પોટેશિયમ આયોડાઇડ ઉમેરો તો બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ. જુઓ આ PB છે ને, આ PB બરોબર, એ કોની સાથે જોડાઈ જાય છે? આઈ સાથે, એટલે કે આયોડાઇડ સાથે જોડાય છે. એટલે લેડ આયોડાઇડ બની જાય છે. અને આ NO3 અને K જોડાઈ જાય છે તો KNO3 બની જાય છે. બરોબર. એટલે મારી ટોપી તમારા માથા પર અને તમારી ટોપી મારા માથા પર એ ક્રિયા અહીંયા થાય છે. તો અહીંયા શું બને છે? લેડ આયોડાઇડ અને પોટેશિયમ નાઇટ્રેટ બને છે. અને આ કયા સ્વરૂપે છે? સોલિડ સ્વરૂપે. S એટલે સોલિડ, AQ એટલે એક્વસ, અને S એટલે સોલિડ, ઘન સ્વરૂપ કહેવાય. હવે મિત્રો અહીંયા આ રાસાયણિક સમીકરણ સંતુલિત છે કે નહીં એ પણ તમારે ચેક કરવું પડે. જુઓ અહીંયા PB એક જ, તો PB એક જ. NO3 ટ્વાઇસ, તો આ NO3 જુઓ, અને ટ્વાઇસ એટલે બે વાર, એટલે આ NO3 એક વાર છે, એટલે આગળ બે લખ્યા એટલે બે વાર થઈ ગયા. આ આખું NO3 બે વાર. કે કેટલી વાર છે? બે વાર. તો કે કેટલી વાર છે? બે વાર. આઈ કેટલી વાર કહેવાય? બે વાર. તો આઈ કેટલી વાર છે? બે વાર. ઓકે. એટલે બંને બાજુ અણુ પરમાણુ ની સંખ્યા સરખી છે અને હોવી જોઈએ, એટલે આ સમીકરણ તમારું સંતુલિત સમીકરણ કહેવાય. બીજું, આ એરોની, આ તીર છે, તીરની ડાબી બાજુ આ બંને પ્રક્રિયકો કહેવાય, તીરની જમણી બાજુ આ બંને નિપજ કહેવાય. ઓકે, ક્લિયર મિત્રો? અને અહીંયા આ જે લેડ આયોડાઇડ છે, સમજો જરા, આ લેડ આયોડાઇડ છે એ કેવો રંગ ધારણ કરે છે? પીળો રંગ ધારણ કરે છે. ટૂંકા પ્રશ્નમાં ધ્યાન રાખજો. બીજું, મેં તમને અહીંયા શું કીધું? એક શોર્ટ ટ્રિક બતાવું કે તમારી ટોપી મારા માથા પર, મારી ટોપી તમારા માથા પર, એટલે કયું સૂત્ર બન્યું? ઇસકી ટોપી ઉસકે સર, ઉસકી ટોપી ઇસકે સર. એટલે દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવાય. કઈ પ્રક્રિયા કહેવાય? દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવાય. આ યાદ રાખજો. ક્લિયર? હવે બોર્ડમાં તમારે આ સમીકરણ જો આ રીતે લખેલું હોય તો તમે પૂરેપૂરા માર્ક્સ મેળવી શકો. પરંતુ જો અહીંયા આ S લખવાનું રહી જાય, બે લખવાના રહી ગયા હોય, નીચે આ રીતે તમને નામ ન લખેલા હોય, તો મિત્રો 3 માર્ક્સ માંથી થિયરીમાં માંડ તમને 1 કે 1.5 માર્ક્સ જ મળશે. કારણ કે મેઇન તમારી બોર્ડમાં ઇમ્પ્રેશન લખાણ કયું હોય છે? આ તપાસનાર તમારું અહીંયા જ જોશે, એની નજર અહીંયા પડશે કે જો આ સમીકરણ તમે સાચું લખ્યું હશે, અણુ સૂત્રોના નામ જાણતા હશો, તો તમે અંદર સાચું જ લખ્યું હોય એટલે તમને પૂરેપૂરા માર્ક્સ મળી જાય. એટલે ખાસ ધ્યાન રાખજો કે આ રીતે તમારે લખાણ વ્યવસ્થિત લખવાનું. અને પહેલા વિડીયોમાં આપણે બધા નામ અને એના અણુ સૂત્રો આપણે તૈયાર કર્યા છે, ન તૈયાર કર્યા હોય તો ખાસ તૈયાર કરજો. ઓકે. હવે મિત્રો આપણે બીજો અગત્યનો 3 માર્ક્સનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બોર્ડની એક્ઝામ માટેનો પ્રયોગ જોઈએ. હવે જુઓ, એમાં હેતુ ઝીંક ધાતુ અને મંદ સલ્ફ્યુરિક એસિડ અથવા મંદ હાઇડ્રોક્લોરિક એસિડ વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયા તપાસવી. બરોબર. હવે જુઓ અહીંયા ઝીંક ધાતુ એટલે Zn પ્લસ મંદ સલ્ફ્યુરિક એસિડ, મંદ સલ્ફ્યુરિક એસિડ એટલે H2SO4, આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે. અને પ્રક્રિયાથી શું છૂટું પડે છે એ તમારે આ પ્રયોગ દ્વારા સાબિત કરવાનું છે.
તમે H2SO4 ની જગ્યાએ હાઇડ્રોક્લોરિક એસિડ પણ લઈ શકો, પણ જો અહીંયા તમને શબ્દ વપરાયો છે મંદ, મંદ નો મતલબ શું થાય? દાખલા તરીકે તમે જોયું હશે લીંબુ લેવાનું, લીંબુ ને કાપી નાખો, કાપી નાખ્યા પછી લીંબુ ડાયરેક્ટ મોઢામાં તમે નીચોઈ લો તો તમને કેવું લાગશે? એકદમ ખાટું, એ સાંદ્ર કહેવાય. કેવું કહેવાય? સાંદ્ર. બીજું એક ઉદાહરણ, લીંબુ લેવાનું, હવે તમને માનો પગે વાગ્યું છે, વાગેલા ઉપર તમે બરોબર લીંબુ નીચોઈ દો તો શું થશે? તમે ચીસા ચીસ કરી મૂકશો અને બળતરા જોરદાર પડશે. તો એનો મતલબ કે લીંબુનો રસ એ સાંદ્ર કહેવાય. એમ જો સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ અથવા સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ, આ બંને જો સાંદ્ર હોય અને જો આપણા શરીર ઉપર પડે તો શરીરની ચામડી બાળી ફૂટે, બરોબર? એટલે સાંદ્ર છે, તેજ કહેવાય એકદમ, જેને આપણે તેજાબ પણ કહીએ છીએ. પરંતુ જ્યારે એ સાંદ્ર, દાખલા તરીકે લીંબુનો રસ એક ગ્લાસમાં લઈએ થોડો, બે ચમચી, અને એમાં એક ગ્લાસ પાણી નાખી દઈએ, તો હવે કેવું બની ગયું? એની ખટાશ ઓછી થઈ ગઈ, એટલે હવે કેવું બની ગયું? મંદ બન્યું એમ કહેવાય. તો આ મંદ સલ્ફ્યુરિક એસિડ અને મંદ હાઇડ્રોક્લોરિક એસિડ વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયા આપણે તપાસવાની છે. હવે શું કરવાનું છે? તમે અહીંયા શું વાપરી રહ્યા છો પ્રયોગશાળામાં? એસિડ. જ્યારે આપણે મંદ હોય અથવા સાંદ્ર એસિડ વાપરતા હોઈએ ત્યારે પ્રયોગશાળામાં શરીરથી એસિડ દૂર રહીને કામ કરવું, કારણ કે કોઈ અકસ્માત ન થાય એટલા માટે, એટલે સાવચેતી રાખવી. બીજું, હવે અહીંયા શું કરવામાં આવે છે? તો આ જે તમે આકૃતિ જોઈ રહ્યા છો, હંમેશા સાયન્સની અંદર પૂરેપૂરા માર્ક્સ મેળવવા હોય તો પહેલું વસ્તુ મગજમાં નાખી દો, તમારી આકૃતિ. આકૃતિ તમારી ફર્સ્ટ ક્લાસ હશે મિત્રો, તો ઘણું કામ તમારું ઈઝી થઈ જશે. જો અહીંયા આ કોનિકલ ફ્લાસ્ક લીધો છે, એને એક કાણાવાળા ગુચ વડે બંધ કરો, પણ એ પહેલા આ કોનિકલ ફ્લાસ્કમાં ઝીંકના ટુકડા લેવાના. ઝીંક એટલે ઝેડન, ઝેડન એટલે જસત, એટલે કોનિકલ ફ્લાસ્કમાં ઝીંક ધાતુના ટુકડા લેવાના. ટુકડા લઈ અને એને એક કાણાવાળા ગુચ વડે બંધ કરવાનું અને એક કાણામાંથી એક કાચની નળી પસાર કરવાની, બરોબર મિત્રો? હવે કાચની નળી પસાર કરી આ નળી મારફતે અંદર થોડું થોડું ટીપે 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 અંદર મંદ સલ્ફ્યુરિક એસિડ અથવા મંદ હાઇડ્રોક્લોરિક એસિડ રેડવાનો. ક્લિયર? હવે જુઓ, આ ઝીંકના જે ટુકડા છે એમાં તમે એની ઉપર કયો એસિડ રેડ્યો છે? મંદ HCl અથવા H2SO4. આ બંને એસિડમાંથી એક એસિડ અને આ ઝીંકના ટુકડા વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. આ હાઇડ્રોજન વાયુના પરપોટા ઉત્પન્ન થાય છે. અહીંયા શું ઉત્પન્ન થાય છે મિત્રો? હાઇડ્રોજન વાયુના અહીંયા પરપોટા આ રીતે ઉત્પન્ન થાય છે અને આ બધા હાઇડ્રોજનના પરપોટા ઝીંક ધાતુની આજુબાજુ જમા થઈ જાય છે, જે તમને આંખે દેખાય, બરોબર? અને પછી આ વાયુ, હાઇડ્રોજન વાયુ ધીમે ધીમે અહીંયા ઉપર જાય છે અને ઉપર ગયા પછી આ એ જે નળી છે એ નળી મારફતે બહાર નીકળતો આપણને જોઈ શકાય છે, બરોબર? હવે આપણે જો અહીંયા પદ્ધતિ જોઈએ કે એક કોનિકલ ફ્લાસ્ક લો કાચનો, તેમાં ઝીંક ધાતુના ટુકડા લઈએ, પછી તેમાં મંદ સલ્ફ્યુરિક એસિડ કે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરો. હવે આટલું કર્યા પછી અંદર શું થાય છે એનું અવલોકન કરીએ. તો ઝીંકના ટુકડા મંદ HCl સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ, કયો વાયુ મિત્રો? હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. પરિણામે ઝીંકના ટુકડાની આસપાસ જોજો
આ ઝીંક ના ટુકડા ની આસપાસ હાઇડ્રોજન વાયુ ના પરપોટા દેખાય છે. શું દેખાય છે? હાઇડ્રોજન વાયુ ના પરપોટા. કોનિકલ ફ્લાસ્ક, હવે તમારે શું કરવાનું? અહીંયા કોનિકલ ફ્લાસ્ક છે એ કાચના કોનિકલ ફ્લાસ્ક ને નીચેથી સ્પર્શ કરો તો તમને ગરમ ફાયદો દેખાય છે. એટલે અહીંયા જો સ્પર્શ કરો ત્યારે કોનિકલ ફ્લાસ્ક કેવો થઈ જાય છે? ગરમ થાય છે. હવે બરોબર ધ્યાન રાખજો, અહીંયા જુઓ, પહેલા શરૂઆતમાં જયારે તમે કોનિકલ ફ્લાસ્ક લીધો ત્યારે ઠંડો હતો, પણ ઝીંક ધાતુ ઉપર HCl એસિડ રેડ્યો તે બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને પછી તમે કોનિકલ ફ્લાસ્ક ને અડો છો, સ્પર્શ કરો છો તો ગરમ લાગે છે. એટલે અહીંયા ઉર્જા છૂટી પડી. ઉર્જા છૂટી પડે તો એ પ્રક્રિયાને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહેવાય. કઈ પ્રક્રિયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ? તો આ જે પ્રક્રિયા છે, ઝીંકના ટુકડા અને મંદ HCl વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. ઓકે મિત્રો, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અને છેલ્લે રાસાયણિક સમીકરણ જોઈએ. મોસ્ટ ધ્યાન રાખજો, આ તમારે મોડેલ તૈયાર કરવાના છે. આ સમીકરણો પાંચ પાંચ વાર લખીને તૈયાર કરવાના. લખ્યા વગર તૈયાર કરશો તો ક્યારે યાદ નહીં રહે, ગોખેલું તમે ભૂલી જવાના, અને ક્યારે સાયન્સમાં 80 માંથી 80 ગુણ નહીં આવે. જે સ્ટુડન્ટ ને સ્કોરિંગ રિઝલ્ટ લાવવું છે એને આ સમીકરણો પાંચ પાંચ વાર લખી અને તૈયાર કરશો તો જ મિત્રો તમે સહેજ પણ ભૂલ વગર લખીને આવશો અને પૂરા માર્ક્સ મેળવી શકશો. હવે જુઓ, ઝીંક એટલે જસત કહેવાય અને એ કયા સ્વરૂપે છે? સોલિડ. સોલિડ એટલે ઘન. અને એમાં કયો વાયુ ઉપર રેડ્યો તમે? અરે કયો એસિડ રેડ્યો? હાઇડ્રોક્લોરિક એસિડ એક્યુ. એક્યુ એટલે જલીય દ્રાવણ. હાઇડ્રોક્લોરિક એસિડ, આ હાઇડ્રોક્લોરિક એસિડ અને ઝીંક વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ ZnCl2 એટલે કે ઝીંક ક્લોરાઇડ બને છે, બરોબર. અને એક્યુ કહેવાય એને, એટલે કે જલીય દ્રાવણ છે. અને હાઇડ્રોજન ગેસ એટલે કે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. હવે જુઓ, ઝીંક ની સંજ્ઞા હાઇડ્રોક્લોરિક એસિડ, ઝીંક ક્લોરાઇડ, આ બધાનું અણુસૂત્ર અને એનું ગુજરાતી નામ આ રીતે તૈયાર હોવા જોઈએ તો જ આ ચેપ્ટરો રસાયણ વિજ્ઞાનના તમારા પાકા થશે, બરોબર. તો ધ્યાન રાખજો. હવે એને આ સમીકરણ બેલેન્સ છે કે નહીં, સંતુલિત છે કે નહીં એ ચેક કરવું પડે. દાખલા તરીકે તમે આટલું લખીને આવ્યા અને અહીંયા આ રીતે લખ્યું, ચલો તો ખોટું, કારણ કે સંતુલિત નથી. કેવી રીતે જુઓ, આ ZN, તો અહીંયા એક ZN, અહીંયા પણ એક ZN, ઓકે. H કેટલા? એક, અહીં તો બે છે, તો અહીંયા બે છે, તો અહીંયા કેટલા લખવા પડે? બે હાઇડ્રોજન. ચલો Cl કેટલા? બે, તો Cl કેટલા? બે થઈ ગયા. એટલે આ તીર જે છે, તીરની ડાબી બાજુ અને જમણી બાજુ તત્વો અથવા અણુ પરમાણુની સંખ્યા સરખી હોવી જોઈએ. ડાબી બાજુ જેટલા તત્વો હોય એમની સંખ્યા જેટલી હોય એટલી જ જમણી બાજુ હોય. આ તીરની ડાબી બાજુ જે આ બંને છે એને પ્રક્રિયક કહેવાય અને તીરની જમણી બાજુ આ બંને જે આપણને મળ્યા છે, નવા ઉત્પન્ન થયા છે, એને નિપજ કહેવાય, બરોબર. તો મિત્રો, આ સમીકરણ લખવાની મેથડ તમે અહીંયા શીખી લીધી હશે. આ રીતે જ બોર્ડમાં આપણે લખવાનું છે. આકૃતિ વ્યવસ્થિત, નામ નિર્દેશન વ્યવસ્થિત કરવાનું, સહેજ પણ ભૂલ વગર, ઓકે. હવે આપણું ચેપ્ટર એક, અને એ છે મિત્રો રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. હવે આ ચેપ્ટર માંથી મિત્રો કુલ 4 માર્ક્સ ના આપણે પ્રશ્નો બોર્ડમાં પૂછાય છે, બરોબર. અને ગમે ત્યાંથી પૂછાય, ટેક્સ્ટ બુકમાં ગમે તે ટોપિક માંથી તમને પૂછી શકે.
તો આજે આપણે પહેલા ટોપિકની શરૂઆત કરીએ છીએ અને એ છે આપણા રોજિંદા જીવનની અંદર થતી કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ. હવે તમને પ્રશ્ન થાય કે સર આપણા રોજિંદા જીવનમાં રાસાયણિક પ્રક્રિયાઓ કેવી રીતે થાય? મિત્રો તમે જાણો છો પણ તમને એ ખબર નથી કે રાસાયણિક પ્રક્રિયા છે. દાખલા તરીકે તમે અડધર લો, અડધરની ઉપર તમે લીંબુ નીચો અને સહેજ અલાવી નાખો એનો કલર બદલાઈ જાય છે, તો એ રાસાયણિક પ્રક્રિયા, રંગ પરિવર્તન થયો એમ કહેવાય. દાખલા તરીકે તમે શું કરો છો, તો દૂધની અંદર તમારી મમ્મી રાતે દહીં સહેજ નાખી દે છે અને સવારે તમારું દૂધ દહીં બની જાય છે, તો એ રાસાયણિક પ્રક્રિયા. બીજું, તમારા ઘરમાં અથવા આજુબાજુ વાહનો, સાધનો, તપેલા, લોખંડના હોય તો એ લોખંડના સાધનો વાતાવરણમાં ખુલ્લા રાખવામાં આવે તો એને ભેજના કારણે કાટ લાગી જાય છે. દાખલા તરીકે ખીલ્લી હોય, પતરા હોય, બરોબર, કંપાસ બોક્સ હોય કે જે લોખંડનો હોય છે, તો એને જો ખુલ્લું રાખીએ એટલે કે બહાર એને ખુલ્લો રાખીએ ભેજમાં કે જ્યાં ભેજ હોય, પાણી હોય, તો એવી જગ્યાએ લોખંડની વસ્તુને જલ્દી કાટ લાગે છે, તો આ એક રાસાયણિક પ્રક્રિયા કહેવાય. આ ઉપરાંત મિત્રો તમે જોયું હશે કે તમે ખોરાક ખાઓ છો, દાળ ભાત શાક રોટલી, અને ખાધા પછી જ્યારે તમે બીજા દિવસે ઉત્સર્જન કરો છો જેને મળ કહેવાય, તો તમે જે ખાધું છે એની અંદર પ્રોટીન, વિટામિન, ચરબી, ખનિજ ક્ષારો, જુદા જુદા તત્વો એની અંદર છે, પણ એ બધા તત્વો અંદર જતા મોટા ભાગે પાચન ક્રિયા થવાના કારણે એ બધા તત્વો છૂટા પડે છે, તો એ પણ રાસાયણિક પ્રક્રિયા છે. આ ઉપરાંત તમે શ્વસન ક્રિયા કરો છો, શ્વાસ લો છો, તો શ્વાસમાં કયો વાયુ લો છો? ઓક્સિજન. હવે એ ઓક્સિજન ડાયરેક્ટ આપણા શરીરમાં ફરતો નથી મિત્રો, પરંતુ આ જે ઓક્સિજન છે એ આપણા લોહીમાં રહેલા હિમોગ્લોબિન, જેને HHB કહેવાય, એટલે એને આપણે શું કહીએ છીએ? ઓક્સી હિમોગ્લોબિન કહીએ છીએ. શું કહીએ છીએ? ઓક્સી હિમોગ્લોબિન સાથે જોડાય અને HBO2 બનાવે છે, જેને ઓક્સી હિમોગ્લોબિનિક એસિડ કહેવાય, અને એ ઓક્સી હિમોગ્લોબિનિક એસિડ આગળ જતા શ્વસન ચક્ર એક ક્રિયા છે એની અંદર ભાગ લે છે અને આખા શરીરમાં દરેકે દરેક કોષોને ઓક્સિજન પ્રાપ્ત થાય છે. સાથે સાથે કોષોમાં ઉત્પન્ન થયેલો જે CO2 વાયુ છે એ CO2 વાયુ બહાર નીકળી અને ઉચ્છવાસ મારફતે બહાર કાઢીએ છીએ એ CO2 ચક્ર કહેવાય. તો આ બધી રાસાયણિક પ્રક્રિયાઓ છે મિત્રો, ક્લિયર? તો મિત્રો આ આપણી રોજિંદા જીવનમાં ચાલતી રાસાયણિક પ્રક્રિયાઓની વાત કરી. આ ઉપરાંત તમે બીજું વાત કરી કે દાખલા તરીકે તમારા ઘરની આજુબાજુ કોઈ પ્રાણી મરી ગયું છે, એટલે કે દાખલા તરીકે કૂતરું હોય, ભૂંડ હોય, અથવા કોઈ પક્ષી હોય, મરેલું પડ્યું છે, તો જે પડ્યું છે એ અત્યારે એમના એમ હશે, દુર્ગંધ નથી મારતી, પરંતુ સમય જતા એ જે મરેલ મૃત અવસ્થામાં જે પ્રાણી છે એ પ્રાણી સમય જતા દુર્ગંધ મારે છે, અને મહિના પછી તમે જોશો તો ત્યાં ફક્ત હાડપિંજર હશે, શરીર ગાયબ હશે. તો દુર્ગંધ મારે છે એનું કારણ એની અંદર મોટા ભાગે સૂક્ષ્મ જીવો દ્વારા રાસાયણિક પ્રક્રિયા થાય છે. સમજાઈ ગયો મિત્રો? તો ચલો આપણી રોજિંદા જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયાઓ ફરી એક નજર મારી લઈએ કે ઉનાળામાં તમે જોયું હશે કે દૂધ હોય એ દૂધ, આપણે ગરમ કરેલું દૂધ પણ આપણે ઉનાળામાં જો ખુલ્લું રાખીએ, બહાર રાખીએ, તો એમાં જ્યારે તમે ચા બનાવવા જાઓ તો એ બગડી જાય છે, ચા ફાટી જાય છે, એટલે ખુલ્લા તાપમાને, અને એટલા માટે દૂધ બગડી ન જાય એટલા માટે ઉનાળામાં નીચા તાપમાને રેફ્રિજરેટરમાં આપણે દૂધને સાચવીએ છીએ. એટલે ઉનાળામાં ઓરડાના તાપમાને મૂકેલ દૂધ
જલ્દી બગડી જાય છે આ પણ એક રાસાયણિક પ્રક્રિયાનું ઉદાહરણ છે. બીજું લોખંડની વસ્તુઓ જેવી કે તવા, તપેલા, ખીલ્લા, પતરા ને ભેજવાળી હવામાં, ભેજવાળી એટલે જ્યાં પાણી હોય એવી હવામાં મૂકતા તેને શું લાગી જાય છે? કાટ લાગે છે. કાટને અંગ્રેજીમાં આપણે રસ્ટ કહીએ છીએ મિત્રો. શું કહીએ છીએ? રસ્ટ કહેવામાં આવે છે. બીજું આ ઉપરાંત દ્રાક્ષનું આંતવણ તો દાખલા તરીકે તમારે કામ કરવાનું, તમારે છાશ પીવાની બરોબર, થોડીક છાશ પીવો, પછી તમારે કાળી દ્રાક્ષ લાવવાની, કાળી દ્રાક્ષ તમારે ખાવાની, ઉપર લીંબુનો શરબત પીવો બરોબર. તો અંદર એક આંતવણની ક્રિયા થશે અને શરીરમાં આંતવણ થવાના કારણે આપણને જલ્દી ઊંઘ આવશે, ઘેન આવશે. અને આ દ્રાક્ષમાંથી જ આલ્કોહોલ મિત્રો એટલે કે દારૂ બનતો હોય છે આંતવણની ક્રિયાના કારણે. તો આ પણ આંતવણ થવું એ પણ એક રાસાયણિક પ્રક્રિયાનું ઉદાહરણ છે. બીજું ખોરાકનું રાંધવું, શરીરમાં ખોરાકની પાચન ક્રિયા એ પણ રાસાયણિક પ્રક્રિયાનું ઉદાહરણ છે. અને તે ઉપરાંત શ્વાસ અને ઉચ્છવાસ, આ જે શ્વાસોશ્વાસ દરમિયાન થતી જે ક્રિયા છે એ પણ રાસાયણિક પ્રક્રિયાના ઉદાહરણ છે મિત્રો. તો આ પ્રશ્ન તમારો 2 માર્ક્સમાં મિત્રો બોર્ડમાં પૂછાઈ શકે, તો તૈયાર કરી નાખજો. હવે તમને સમજાઈ ગયો હશે. હવે નેક્સ્ટ ટોપિક આપણો છે પ્રયોગ. હવે આપણે રાસાયણિક સમીકરણ તરફ આપણે આગળ વધવાના છીએ ધીમે ધીમે. તો હવે પ્રયોગશાળામાં તમારે શું કરવાનું છે? તો મેગ્નેશિયમની પટ્ટી લેવાની છે. મેગ્નેશિયમ જ કેમ? તો મિત્રો મેગ્નેશિયમ અતિ સક્રિય તત્વ છે એટલે કે ધાતુ છે, અને માટે આપણે મેગ્નેશિયમની પટ્ટી લઈશું. અને આ મેગ્નેશિયમની પટ્ટી તમારે લેવાની, લીધા પછી એને શું કરવાનું? કાચ પેપરથી એને બરોબર ઘસી નાખવાનું. ઘસ્યા પછી એને જે ચીપીઓ હોય એ ચીપિયાથી પકડી અને બર્નરની નજીક એને ગરમ કરવાની. પરંતુ આ પ્રયોગ કરતા વખતે પ્રયોગશાળામાં તમારે ચશ્મા પહેરી રાખવાના. હવે ચશ્મા કયા? તો મિત્રો સામાન્ય નહીં, એના વિશિષ્ટ પ્રકારના. દાખલા તરીકે તમે લોખંડને વેલ્ડિંગ કરતા માણસોને જોયા હશે, એ લોકો વિશિષ્ટ કાચના ચશ્મા પહેરે છે કારણ કે આંખને નુકસાન ન થાય. કારણ કે જ્યારે વેલ્ડિંગ કરવામાં આવે ત્યારે અતિ તીવ્ર પ્રકાશ ઉત્પન્ન થાય છે જે આપણી આંખને નુકસાન કરે છે, અને નુકસાન ન થાય એટલા માટે આપણે વિશિષ્ટ પ્રકારના ચશ્મા પહેરવા જોઈએ. તો અહીંયા પણ આપણે વિશિષ્ટ પ્રકારના ચશ્મા પહેરીશું. બીજું, હવે તમે મેગ્નેશિયમની પટ્ટીને, આ મેગ્નેશિયમની પટ્ટી એને બર્નરની નજીક તમે લાવો તો શું થશે મિત્રો? આ મેગ્નેશિયમની પટ્ટી વાતાવરણમાં છે. વાતાવરણમાં કયો વાયુ છે? ઓક્સિજન. અને ઓક્સિજન સાથે ત્વરિત પ્રક્રિયા કરે છે, અને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને આ બર્નરની મદદથી એને ગરમ કરતા એ આ મેગ્નેશિયમની પટ્ટી અતિ તીવ્ર જ્યોતથી સળગે છે. હવે તીવ્ર જ્યોતથી સળગે એટલે કેવી જ્યોત મિત્રો? તો તમે દિવાળીમાં તારામંડળ સળગાવો છો, તો એ તારામંડળ પછી એક દોરી આવે છે. દિવાળીમાં જે ફટાકડા આપણે ફોડીએ એમાં દોરી આવતી હોય છે, તો એ દોરી જ્યારે સળગાવો અને એ કેવી જગારા મારતી, એકદમ તીવ્ર જ્યોત હોય એને જગારા મારતી જ્યોત કહેવાય. તો એ જ્યોત જેવી અહીંયા તીવ્ર જ્યોત પ્રકાશ ઉત્પન્ન થાય છે, અને જેમ જેમ આ સળગશે એટલે નીચેની બાજુએ પાવડર, રખિયા, રાખ ઉત્પન્ન થાય છે, એ નીચે પડશે. તો મેગ્નેશિયમની પટ્ટીને બર્નર વડે ગરમ કરતા મેગ્નેશિયમ ત્વરિત સળગે છે, અને એ પણ જગારા મારતી જ્યોતથી તીવ્ર પ્રજ્વલિત થાય છે, અને એમાં જે પાવડર ઉત્પન્ન થાય એ નીચે વોચ ગ્લાસમાં એટલે કે રકાબીમાં એ પાવડર ભેગો કરવાનો. આ જે પાવડર ભેગો કર્યો એ બીજું કઈ નહીં મિત્રો, એ મેગ્નેશિયમ ઓક્સાઇડ છે. ઓકે, ક્લિયર? તો આ રીતે આપણે મેગ્નેશિયમની પટ્ટીનું હવામાં દહન, દહન એટલે સળગાવવું,
સળગાવ્યું બરોબર અને સળગાવીએ તો મેગ્નેશિયમની પટ્ટી તીવ્ર જ્યોતથી સળગે છે અને મેગ્નેશિયમ ઓક્સાઇડનો ભૂકો અથવા પાવડર મળે છે ક્લિયર અચ્છા બીજું તમને એમ પ્રશ્ન થયો હશે કે સર મેગ્નેશિયમની પટ્ટીને કાચ પેપર વડે કેમ ઘસી કેમ ઘસવું પડે એનું કારણ છે મિત્રો કે મેગ્નેશિયમની આ જે પટ્ટી છે એ વાતાવરણમાં જયારે ખુલ્લી મૂકેલી હોય ત્યારે એ સક્રિય છે એટલે વાતાવરણમાં રહેલા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી નાખે એટલે એના ઉપર એક પડ જામેલું હોય છે મેગ્નેશિયમ ઓક્સાઇડનું એ પડ કાચ પેપરથી ઘસી અને દૂર કરવું પડે તો આપણને પ્રોપર પ્રયોગની સમજૂતી મળી શકે ખ્યાલ આવ્યો તે પડ કાઢવા માટે આપણે કાચ પેપરથી ઘસવામાં આવે છે ક્લિયર ચાલો જોઈએ સાવધાની શું રાખવાની છે આ પ્રયોગ કરતી વખતે વિશિષ્ટ પ્રકારના ચશ્મા પહેરવાના છે સૌ શું કરવાનું આ પ્રયોગમાં તમારે 2 સેન્ટીમીટર લાંબી મેગ્નેશિયમની પટ્ટી લેવાની બરોબર તેને ચીપિયાથી પકડી બર્નરની જ્યોતમાં ગરમ કરવાની અને ગરમ કરો ત્યારે જે નીચેના ભાગે વોચ ગ્લાસ અથવા રકાબી રાખવાની આ વોચ ગ્લાસમાં એકઠી થતી રાખ એ બીજું કઈ નહીં પણ એ શું છે મિત્રો મેગ્નેશિયમ ઓક્સાઇડનો પાવડર પડે છે ક્લિયર અચ્છા હવે એવું શું થયું આ પ્રયોગમાં તો મેગ્નેશિયમની પટ્ટી ખૂબ જ કેવી છે મિત્રો ક્રિયાશીલ છે કેવી છે આ યાદ રાખજો ખૂબ જ ક્રિયાશીલ છે તેનું હવામાં સરળતાથી દહન થઈ શકે છે એટલે કે એ હવામાં સરળતાથી સળગી શકે છે મેગ્નેશિયમની પટ્ટી શરૂઆતમાં કાચ પેપરથી સેનાથી મિત્રો ધ્યાન રાખજો આ બધા ટૂંકા પ્રશ્નો કહેવાય એમસીક્યુમાં વિભાગ એમાં બધું આવશે જુઓ વિભાગ એમાં વિકલ્પો ખાલી જગ્યા ખરા ખોટા જોડકા અને ટૂંકા પ્રશ્નો અતિ ટૂંકા પ્રશ્નો 24 માર્ક્સના પૂછાય છે અને આ ટૂંકા પ્રશ્નો માટે કોઈ બુક નથી બજારમાં કે એમાંથી જ પૂછાય મિત્રો અહીંયા હું જે તમને શીખવાડું એની અંદરથી જ તમારે 24 માર્ક્સનો મિત્રો પૂછાશે એટલે ટેક્સ્ટ બુકની લીટીએ લીટીએ વાંચવાનું રાખજો પાછા તો જુઓ કાચ પેપરથી ઘસેલી હોવાથી એ મેગ્નેશિયમની પટ્ટી છે એ ચમકતી શ્વેત શ્વેત એટલે મિત્રો સફેદ રંગની હોય છે ક્લિયર હવે આ મેગ્નેશિયમની પટ્ટીને બર્નરની જ્યોતમાં સળગાવતા તો મેગ્નેશિયમની પટ્ટી સળગે ત્યારે કેવી જ્યોત ઉત્પન્ન થાય જગારા મારતી યાદ રાખજો ટૂંકા પ્રશ્નમાં જગારા મારતી પ્રજ્વલિત સફેદ જ્યોતથી સળગે છે ક્લિયર ટૂંકા પ્રશ્નોમાં વિકલ્પોમાં પૂછાશે અને આ જ્યારે સળગે ત્યારે વોચ ગ્લાસમાં નીચેના ભાગે આ જે વોચ ગ્લાસ છે એ વોચ ગ્લાસમાં એકઠી થતી રાખ કેવા રંગની હોય છે સફેદ રંગની હોય છે યાદ રાખજો કેવો રંગ સફેદ જે મેગ્નેશિયમ ઓક્સાઇડ છે બરોબર હવે એનું રાસાયણિક સમીકરણ જોઈએ તો આપણે કઈ પટ્ટી લીધી મિત્રો મેગ્નેશિયમ તો જુઓ મેગ્નેશિયમ વાતાવરણમાં રહેલા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે અને એને ગરમ કરવામાં આવે તો મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે હવે જુઓ મિત્રો મેગ્નેશિયમ ઓક્સાઇડ એ કયા સ્વરૂપે છે સોલિડ સોલિડ એટલે ઘન સ્વરૂપ અને ઓક્સિજન વાતાવરણમાં વાયુ સ્વરૂપે છે માટે જી લખાય ગેસ જી અને ગરમ કરવાની છે તો ગરમ કરવા માટે ત્રિકોણ આકારનું આ રીતે સંજ્ઞા વાપરવાની એનો મતલબ કે આ રાસાયણિક પ્રક્રિયાને ગરમ કરવામાં આવી છે અને ગરમ કરીએ તો શું મળે છે મેગ્નેશિયમ ઓક્સાઇડનો પાવડર પાવડર એટલે ઘન સ્વરૂપ એટલે એસ લખાય ક્લિયર ખ્યાલ આવ્યો ઓકે હવે પરીક્ષામાં જ્યારે તમે આ રીતે સમીકરણ લખો ત્યારે આ રીતે બોક્સ મિત્રો બનાવી દેવાનું સાથે સાથે અહીંયા એકદમ ઝીણા અક્ષરે લખવાનું મેગ્નેશિયમ
અહીંયા લખેલું હશે તમે આ રીતે લખવાનું ઓક્સિજન અને અહીંયા લખવાનું મેગ્નેશિયમ ઓક્સાઇડ, મેગ્નેશિયમ ઓક્સાઇડ. ક્લિયર? હવે એને આ જુઓ, આ જમણી બાજુ કહેવાય અને ડાબી બાજુ કહેવાય, આ જમણી બાજુ કહેવાય, સમજો જરા. આ કઈ બાજુ છે મિત્રો? આ જમણી બાજુ છે. જ્યારે આ કઈ બાજુ છે? ડાબી બાજુ. ડાબી બાજુએ બે આ બંને પ્રક્રિયકો કહેવાય. બે એક કરતા વધારે પ્રક્રિયકો હોય તો એમની વચ્ચે વત્તાનું ચિહ્ન મુકાય. અને જમણી બાજુ એરોની જમણી બાજુએ આપણને આ શું મળી? નિપજ મળી મિત્રો. શું મળી? નિપજ. ઓકે, એના વિશે હમણાં નેક્સ્ટ વિડીયોમાં આપણે ડીપમાં સુંદર રીતે આપણે શીખવાના છે. હવે જુઓ, બેલેન્સ કરવું પડે સમીકરણ. દાખલા તરીકે તમે અહીંયા બે લખવાનું ભૂલી ગયા તો આ આખું સમીકરણ ખોટું. કેમ? અહીંયા મેગ્નેશિયમ એક છે, જ્યારે અહીં તો મેગ્નેશિયમ કેટલા છે? બે. તો બેલેન્સ કરવા માટે આપણે આ મેગ્નેશિયમ કેટલા લેવા પડે? બે. તો જુઓ, મેગ્નેશિયમ ના અણુ કેટલા? બે. અહીંયા મેગ્નેશિયમ ના અણુ કેટલા? બે. ઓક્સિજન કેટલા? બે. તો અહીંયા ઓક્સિજન કેટલા? આગળ બે છે, આ બે કહેવાય. બરોબર? તો બંને બાજુ અણુઓની સંખ્યા સમાન હોવી જોઈએ. જો સમાન ન હોય તો એ રાસાયણિક સમીકરણ સંતુલિત નથી, અને નથી તો આપણે સંતુલિત બનાવવું પડે. ક્લિયર મિત્રો? અચ્છા, હવે આ પ્રક્રિયામાં બીજી એક અગત્યની વાત કે વાતાવરણમાં એકલો ઓક્સિજન વાયુ નથી, નાઇટ્રોજન વાયુ પણ રહેલો છે. તો વાતાવરણમાં ઓક્સિજન અને નાઇટ્રોજન હોવાથી મુખ્યત્વે આ MgO તો બને જ છે, એટલે કે મેગ્નેશિયમ ઓક્સાઇડ તો બને જ છે. પણ આ મેગ્નેશિયમ થોડા પ્રમાણમાં, અલ્પ પ્રમાણ, અલ્પ એટલે થોડું, થોડા પ્રમાણમાં નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરી અને Mg3N2 પણ બનાવે છે. શું બનાવે છે મિત્રો? યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, Mg3N2 બનાવે છે. ટૂંકા પ્રશ્નો વિકલ્પોમાં પૂછી શકાય. Mg3N2 હવે એને બોલાય કેવી રીતે? તો મેગ્નેશિયમ કેટલા? ત્રણ. તો ટ્રાય બોલાય. શું બોલાય? ટ્રાય મેગ્નેશિયમ. અને નાઇટ્રોજન કેટલા? બે. તો એને ડાયનાઇટ્રોજન. તો આખું વાક્ય શું થયું મિત્રો? ટ્રાય મેગ્નેશિયમ ડાયનાઇટ્રોજન. ઓકે, ક્લિયર? યાદ રાખજો, જ્યાં જ્યાં મેં અન્ડરલાઈન કરી છે એ બધા શોર્ટ ક્વેશ્ચન છે. અને આ આકૃતિ તમારે બે વાર દોરી નાખવાની છે, કારણ કે આ પ્રયોગ તમારો ત્રણ માર્ક્સમાં મિત્રો બોર્ડમાં પૂછી શકાય. સાથે સાથે આ પ્રશ્ન કે આપણા જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયાઓના ઉદાહરણ આપો, બે માર્ક્સમાં પૂછાશે. તો તૈયાર કરી નાખજો. અને રાસાયણિક સમીકરણો કેવી રીતે લખવા, સંતુલિત કેવી રીતે કરવા, એ પણ મેં હમણાં શીખવાડ્યું મિત્રો. આજે પણ આપણે અવક્ષેપણ પ્રક્રિયા વિશે વાત કરવાના છે, અને અવક્ષેપણ પ્રક્રિયાને લગતો બોર્ડની એક્ઝામમાં કુલ ત્રણ માર્ક્સમાં એક પ્રયોગ પૂછાય છે, અને એ આપણે પ્રયોગ જોઈશું. અને સાથે સાથે આપણે બે માર્ક્સમાં મિત્રો અવક્ષેપણ પ્રક્રિયા એટલે શું, ઉદાહરણ સાથે સમજાવો, એ પ્રશ્નની પણ આપણે ચર્ચા કરીશું. તો ચાલો શીખીએ આપણે આજે પ્રયોગ. એમાં બેરિયમ ક્લોરાઇડ, હવે બેરિયમ ક્લોરાઇડ એટલે મિત્રો એનું અણુ સૂત્ર શું થાય? BaCl2, બેરિયમ ક્લોરાઇડ. અને સોડિયમ સલ્ફેટ, સોડિયમ એટલે Na2 અને સલ્ફેટ એટલે SO4. સોડિયમ સલ્ફેટ દ્વારા દ્વિવિસ્થાપન પ્રક્રિયા સમજવી. કઈ પ્રક્રિયા મિત્રો? દ્વિવિસ્થાપન એટલે બે વખત સ્થાપન થવું એમ કહી શકાય. દ્વિ એટલે બે અને વિસ્થાપન એટલે દાખલા તરીકે આપણા ઘરની અંદર જ્યારે લગ્ન લેવાય ત્યારે આપણે ગણપતિનું સ્થાપન કરીએ છીએ, એમ અહીંયા સ્થાપન કરવાની ક્રિયાને મોટા ભાગે વિસ્થાપન કહેવાય. હવે જો અહીંયા મિત્રો
બે કસ કાચની કસ નળી લેવાની, એક કાચની કસ નળીમાં તમારે બેરિયમ ક્લોરાઇડ એટલે કે BaCl2 નું દ્રાવણ લેવાનું, અને બીજી કસ નળીની અંદર તમારે સોડિયમ સલ્ફેટ નું દ્રાવણ લેવાનું. હવે શું કરવાનું ધ્યાન રાખજો બરોબર, કે બેરિયમ ક્લોરાઇડ ની કસ નળીમાં સોડિયમ સલ્ફેટ જે કસ નળીમાં ભર્યું છે એ સોડિયમ સલ્ફેટ ધીમે 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 ટીપા સ્વરૂપે આ બેરિયમ ક્લોરાઇડ માં રેડવાનું. હવે તમે રેડતા જાઓ રેડતા જાઓ, એક સમય એવો આવશે કે આ બંને દ્રાવણો રંગ વગરના છે. કેવા છે? રંગ વગરના, એટલે રંગ વિહીન કહેવાય. પરંતુ જેમ જેમ તમે સોડિયમ સલ્ફેટ નું દ્રાવણ આ બેરિયમ ક્લોરાઇડ ના દ્રાવણમાં રેડતા જશો કે થોડાક જ સમયમાં તમને આ કાચની કસ નળીમાં દ્રાવણમાં કઈક ફેરફાર જોવા મળશે. હવે કયો ફેરફાર જોવા મળશે એ આપણે અવલોકન કરવાનું છે. હવે બીજું એક ઉદાહરણ આપું. દાખલા તરીકે મિત્રો, તમારી મમ્મી ઘરમાં ચા બનાવે છે, ચા બની જાય પછી તમારે શું કરવાનું? ફ્રીજમાંથી એક લીંબુ લેવાનું. લીંબુ લીધા પછી એ લીંબુ કાપી અને ચામાં નીચોવાનું, અને પછી તમે ચાને ગરમ કરો અને અલાવતા જવાનું, તો ચા કેવી થઈ જશે મિત્રો? ફાટી જશે. બરોબર, આ આપણે જોયેલું છે. હવે ચા તમારી ઘરમાં ફાટી જાય એટલે ચામાં સફેદ કલરના દહીં જેવા ફોદા તરી આવે છે. આ ફોદા એટલે બીજું કઈ નહીં, એને અવક્ષેપ કહેવાય. શું કહેવાય મિત્રો? અવક્ષેપ કહેવાય. બીજું એક ઉદાહરણ આપું કે દાખલા તરીકે તમારી મમ્મી દરરોજ જે દૂધ હોય એની મલાઈ ગરમ કર્યા પછી જે જાડી મલાઈ આવે એ મલાઈ કાઢી કાઢી અને એક તપેલીમાં રોજ ભેગી કરે છે. ભેગી કર્યા પછી આખી તપેલી ભરાઈ જાય, પછી એનામાંથી ઘી કાઢવા માટે એમાં પાણી રેડે છે અને બરોબર હલાવે છે. હલાવે એટલે એમાં બે વસ્તુ થાય છે, જેમ જેમ પાણી ઉમેરતી જાય અને મલાઈને બરોબર ગ્રાઇન્ડર કરે હલાવે, એટલે એક સમય એવો આવે છે કે નીચે છાસ તૈયાર થાય અને ઉપરના ભાગે માખણ તરી આવે છે. હવે આ જે માખણ તરી આવ્યું એ બીજું કશું નહીં પણ એ અવક્ષેપ કહેવાય મિત્રો. શું કહેવાય? અવક્ષેપ. તો એમ અહીંયા પણ શું થાય છે? આ મેં ઘાટા વાદળી કલરના કર્યા છે એ અવક્ષેપ, દહીં જેવા અવક્ષેપ અહીંયા નિર્માણ પામ્યા છે. તો જુઓ મિત્રો, એક કસનળીમાં આશરે 3 મિલી બેરિયમ ક્લોરાઇડ એટલે BaCl2 નું દ્રાવણ લો, અને બીજી કસનળીમાં આશરે 3 ml સોડિયમ સલ્ફેટ નું દ્રાવણ લો. હવે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે બંને દ્રાવણોને શું કરવાના છે? ભેગા કરો, મિશ્ર કરો, અને પછી દ્રાવણમાં શું ફેરફાર થાય છે એ અવલોકન કરો. હવે ધ્યાન રાખજો કે સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડ એ બંને કેવા છે? રંગવિહીન છે. એમને કોઈ વિશિષ્ટ લાલ પીળો વાદળી એવો કોઈ રંગ છે નહીં, એટલે રંગ વગરના કહેવાય. સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડ ને ભેગા કરતા ધ્યાન રાખજો બરોબર BaSO4 એટલે કે બેરિયમ સલ્ફેટ ના અવક્ષેપ મળે છે મિત્રો. શું મળે છે? અવક્ષેપ. આ થિયરીમાં એક જ વસ્તુ અગત્યની હતી અને આ અવક્ષેપ શબ્દ, કારણ કે મોટા ભાગના સ્ટુડન્ટ્સ આખી થિયરી તૈયાર કરી નાખે છે પણ એમને એ ખબર નથી હોતી 10મું પૂરું થઈ જાય ત્યાં સુધી કે આ અવક્ષેપ કોને કહેવાય. પણ હવે તમને ખબર પડી ગઈ હશે, મેં ઉદાહરણ પણ આપ્યા છે તમને કે અવક્ષેપ કોને કહેવાય, જે તમે તમારા રસોડામાં તમારા ઘરમાં તમે એને જોયેલા છે, જે કેવા રંગના હોય છે મિત્રો? દહીં જેવા સફેદ રંગના હોય છે. ક્લિયર મિત્રો?
આ બધા ટૂંકા પ્રશ્નમાં પૂછાશે, યાદ રાખજો એમસીક્યુ માં અને ટૂંકા પ્રશ્નમાં વિભાગ એ માં. હવે આ આખી જે રાસાયણિક પ્રક્રિયા છે એ સમીકરણ સ્વરૂપે આપણે દર્શાવીએ તો બેરિયમ ક્લોરાઇડ એટલે BaCl2 નું જલીય દ્રાવણ એટલે એક્વસ અને સોડિયમ સલ્ફેટ એટલે Na2SO4 નું જલીય દ્રાવણ, આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને આપણને BaSO4, આ Ba અને પાછળ અહીંયા SO4 અને આ Na2 અને આ Cl એટલે કે twice NaCl, એટલે આ બે જલીય દ્રાવણ આપણને મળે છે. પરંતુ આ જે BaSO4 છે એ અવક્ષેપ સ્વરૂપે હોય છે. કેવા સ્વરૂપે મળે છે મિત્રો? અવક્ષેપ સ્વરૂપે મળે છે, યાદ રાખજો. એટલા માટે આ ખાસ અગત્યનું છે. એટલે બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટ વચ્ચે થતી પ્રક્રિયા, બે દ્રાવણો વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે અને બંનેનું એકબીજા ઉપર સ્થાપન થાય એટલા માટે બંને દ્રાવણો એકબીજા ઉપર પ્રક્રિયા કરે છે, માટે મોટા ભાગે આ પ્રક્રિયાને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહે છે. બરોબર મિત્રો? તો ધ્યાન રાખજો કે બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટ આ બંને દ્રાવણો ભેગા કરતા આ બંને દ્રાવણો રંગવિહીન છે, બંને દ્રાવણો જલીય દ્રાવણ છે અને બંને દ્રાવણો ભેગા કરતા એમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ બેરિયમ સલ્ફેટના સફેદ અવક્ષેપ મળે છે. કેવા અવક્ષેપ મળે છે મિત્રો? સફેદ અવક્ષેપ મળે છે. ઓકે, ક્લિયર? આવડ્યું ને? હવે આપણી રાસાયણિક સમીકરણ સંતુલિત છે કે નહીં એ પણ આપણે શીખી લઈએ. હું વારંવાર કેમ શીખવાડું છું? કારણ કે મોટા ભાગના સ્ટુડન્ટ્સને આખું દસમું પતી જાય ત્યાં સુધી આ રાસાયણિક સમીકરણ સંતુલિત કરતા નથી આવડતા. તો ધ્યાન રાખજો કે આ Ba કેટલા છે? એ તો નિપજમાં Ba એ, SO4 એ તો SO4 એ, Cl2 કેટલા? 2. તો અહીંયા Cl અને આગળ બગડો એટલે Cl2. Na કેટલા? Na2 એટલે 2 છે. તો અહીંયા પણ Na કેટલા? આગળ 2 છે, એટલે Na સોડિયમ 2 કહેવાય, ક્લોરિન પણ 2 કહેવાય. એટલે આમ પ્રક્રિયકો અને નિપજોની સંખ્યા સમાન છે, માટે આ રાસાયણિક પ્રક્રિયાને આપણે સંતુલિત કહી શકીએ. પરીક્ષામાં બોર્ડની અંદર લખાણમાં ખાસ ધ્યાન આપજો કે જ્યારે તમે રાસાયણિક સમીકરણ લખો ત્યારે નામ અને એનું ગુજરાતી નામ, આ એક્વસ એટલે કે જલીય દ્રાવણ હોય તો જલીય દ્રાવણ ઝીણા અક્ષરે લખવું, આ બધી બાબતો અહીંયા બોર્ડ ઉપર જેમ મેં લખી છે એ રીતે જ તમારે બોર્ડમાં લખવાની પ્રેક્ટિસ રાખવાની છે. અને લખાઈ જાય એટલે એને આ રીતે બોક્સ બનાવવાનું જેથી આપણા પેપરની અલગ ઇમ્પ્રેશન પડે. બરોબર મિત્રો? તો આ હતો આપણો 3 માર્ક્સનો મિત્રો પ્રયોગ. હવે આપણે 2 માર્ક્સનો અગત્યનો આપણે પ્રશ્ન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જોઈએ કે અવક્ષેપન પ્રક્રિયા કોને કહેવાય, ઉદાહરણ આપી સમજાવો. જુઓ, અવક્ષેપન પ્રક્રિયા એટલે કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અવક્ષેપનું નિર્માણ થાય. કોનું નિર્માણ થાય મિત્રો? અવક્ષેપનું નિર્માણ થાય તે રાસાયણિક પ્રક્રિયાને અવક્ષેપન પ્રક્રિયા કહેવાય. જો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અદ્રાવ્ય અવક્ષેપ, કેવા હોય? અદ્રાવ્ય અવક્ષેપ, જે પાણીમાં ઓગળે નહીં મિત્રો. દાખલા તરીકે મેં તમને હમણાં હાલ જ ઉદાહરણ આપ્યું કે માખણ તમે લઈ લો પછી એને પાણીમાં તમે નાખો અને હલાવો તો ઓગળતું નથી, એટલે અદ્રાવ્ય કહેવાય. તો અદ્રાવ્ય અવક્ષેપ ઉત્પન્ન થાય તે પ્રક્રિયાને અવક્ષેપન પ્રક્રિયા અથવા તો પ્રિક્ષિપ્શન રિએક્શન કહેવાય. શું કહેવાય? પ્રિક્ષિપ્શન રિએક્શન કહેવામાં આવે છે. હવે એમાં ઉદાહરણ આપણે લઈને સમજીએ જરા કે બેરિયમ ક્લોરાઇડ હમણાં હાલ જ આ જોયું છે એટલે તમને જલ્દી સમજણ પડી જશે. કારણ કે પ્રયોગ જુઓ, બેરિયમ ક્લોરાઇડમાં
જો બેરિયમ ક્લોરાઇડ નો બીએ પ્લસ આયન તથા એને ટુ એસઓ ફોર એટલે કે સોડિયમ સલ્ફેટ, અહીંયા ભણ્યા છો તમે, સોડિયમ સલ્ફેટ નો એસઓ ફોર માઇનસ ટુ, યાદ રાખજો શું યાદ રાખવાનું, બીએસીએલ ટુ એટલે કે બેરિયમ ક્લોરાઇડ નો બીએ પ્લસ ટુ આયન તથા એસઓ ફોર નો એસઓ ફોર માઇનસ ટુ આયન, આ બંને વચ્ચે પ્રક્રિયા થતા શું બને છે, આ બંને ભેગા થઈ જાય તો બીએએસઓ ફોર બેરિયમ સલ્ફેટ ના સફેદ અવક્ષેપ મળે છે. ઓકે, આ ભણ્યા છો હમણાં, બેરિયમ સલ્ફેટ ના સફેદ અવક્ષેપ મળે છે જે પાણીમાં ઓગળતા નથી, એટલે કે પાણીમાં કેવા હોય છે, અદ્રાવ્ય હોય છે, માટે આ રાસાયણિક પ્રક્રિયાને અવક્ષેપન પ્રક્રિયા કહેવાય. આ પ્રક્રિયામાં અવક્ષેપનું નિર્માણ થયું છે, માટે આ પ્રક્રિયા અવક્ષેપન પ્રક્રિયા. હવે મિત્રો બરોબર હજી તમારે શીખવાનું છે કે આ બેરિયમ ક્લોરાઇડ માંથી બીએ પ્લસ ટુ આ રીતે પણ લખાય અને આ રીતે પણ લખાય, જુઓ બીએ ટુ અને પાછળ પ્લસ પણ લખાય બરોબર, અને આ એસઓ ફોર માઇનસ ટુ, તો તમારી બુક્સ માં પણ ઘણી જગ્યાએ બે માઇનસ આ રીતે પણ લખેલા હોય છે, બંને રીતે તમે લખી શકો, તમને જે અનુકૂળ હોય બંને સાચું છે. કે બેરિયમ ક્લોરાઇડ નો બીએ પ્લસ ટુ આયન એને ટુ એસઓ ફોર નો એસઓ ફોર માઇનસ ટુ આયન, આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ બીએ એસઓ ફોર ના સફેદ અવક્ષેપ મળે છે જે પાણીમાં અદ્રાવ્ય હોય છે બરોબર, માટે આ પ્રક્રિયાને અવક્ષેપન પ્રક્રિયા કહી શકાય. એમાં બીજા બે ઉદાહરણ આપણે લઈએ, પણ હમણાં જે ઉદાહરણ ભણ્યા છીએ બેરિયમ ક્લોરાઇડ વત્તા એને ટુ એસઓ ફોર ગિવ્સ બીએએસઓ ફોર, જે સફેદ અવક્ષેપ મળ્યા બેરિયમ સલ્ફેટ ના અને સોડિયમ ક્લોરાઇડ છૂટું પડે છે. આ બધા જુઓ, અહીંયા ચેક કરો, આ બધા કેવા છે, જલીય દ્રાવણ એટલે કે એક્યુ એક્વસ છે. કેવા છે, એક્વસ. હવે આપણું રાસાયણિક સમીકરણ સંતુલિત છે કે નહીં એ પણ ચેક કરીએ, અહીંયા છે સેમ ટુ સેમ છે એટલે સંતુલિત જ છે મિત્રો બરોબર. હવે બીજું એક ઉદાહરણ લઈએ અને એ છે સિલ્વર નાઇટ્રેટ નું જલીય દ્રાવણ, AgNO3 એને સિલ્વર નાઇટ્રેટ કહેવાય, અને સોડિયમ ક્લોરાઇડ ના જલીય દ્રાવણ NaCl સાથે રાસાયણિક પ્રક્રિયા થાય તો Ag પ્લસ ટુ, જોજો આ Ag પ્લસ ટુ અને વત્તા આ Cl છે તો એની સાથે આ Cl માઇનસ ટુ, આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ બંને જોડાઈ જાય છે અને શું બની જાય છે મિત્રો, AgCl, જેને સિલ્વર ક્લોરાઇડ કહેવાય, આ સફેદ અવક્ષેપ મળ્યા એમ કહેવાય બરોબર, જે પાણીમાં અદ્રાવ્ય છે, અને સાથે સાથે બાકી શું રહ્યું, Ag અને Cl તો જોડાઈ ગયા, બાકી કયું રહ્યું, Na અને NO3 એટલે NaNO3 સોડિયમ નાઇટ્રેટ નું જલીય દ્રાવણ મળે છે. હવે એનું રાસાયણિક સમીકરણ જોઈએ કે AgNO3 વત્તા NaCl ગિવ્સ, આને શું કહેવાય, ગિવ્સ. આ બધા જુઓ, આ જે એરો માર્યો છે એની ડાબી બાજુએ, આ મારી જુઓ આ જમણી બાજુ કહેવાય, આ ડાબી બાજુ, તો ડાબી બાજુ હંમેશા આ બધા શું કહેવાય, પ્રક્રિયક કહેવાય. શું કહેવાય, પ્રક્રિયકો. અને એરોની તીરની જમણી બાજુએ જે છે આ બંને એ નિપજ કહેવાય. ઓકે, તો AgNO3 વત્તા NaCl બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ AgCl અને NaNO3 એક્વસ, આમાં જે આ બંને મળ્યા એ નિપજ છે, એમાં સિલ્વર ક્લોરાઇડ એ સફેદ અવક્ષેપ સ્વરૂપે મળે છે,
અને સોલિડ છે, સોલિડ એટલે ઘન સ્વરૂપે હોય છે, એટલે અહીંયા તમને એસ સ્વરૂપે દર્શાવ્યા છે. બાકી બધું આપણને જલીય દ્રાવણ એક્યુ આપેલા છે. ઓકે મિત્રો, હવે આ સમીકરણને સંતુલિત કરીએ તો જુઓ, એજી એક તો આ બાજુ એજી એક, એનો થ્રી એક તો એનો થ્રી એ, સમજો બરોબર ધ્યાનથી જુઓ, આ એજી એક તો આ એજી એક, એનો થ્રી એક એનો થ્રી એ, એને કેટલા એક તો એને એ, સીએલ કેટલા એક તો આ સીએલ એ, કઈ બાકી રહ્યો ના. તો આ રીતે આ રાસાયણિક સમીકરણ પણ આપણું કેવું કહેવાય, સંતુલિત. તો અહીંયા તમારે ઉદાહરણ સ્વરૂપે દર્શાવવાનું હતું અવક્ષેપણ પ્રક્રિયા. તો અવક્ષેપણ પ્રક્રિયા કોને કહેવાય, તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અવક્ષેપનું નિર્માણ થાય તો તે રાસાયણિક પ્રક્રિયાને અવક્ષેપણ પ્રક્રિયા કહેવાય. સાથે સાથે આ અવક્ષેપ સફેદ હોય છે અને પાણીમાં અદ્રાવ્ય હોય છે. ક્લિયર? પહેલું ઉદાહરણ બેરિયમ ક્લોરાઇડ ની સોડિયમ સલ્ફેટ સાથે રાસાયણિક પ્રક્રિયા કરતા બેરિયમ સલ્ફેટ અને સોડિયમ ક્લોરાઇડ મળે છે, જેમાં બેરિયમ સલ્ફેટ એ સફેદ અવક્ષેપ સ્વરૂપે મળે છે જે સોલિડ હોય છે. AgNO3 એટલે સિલ્વર નાઇટ્રેટ અને NaCl આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય તો જુઓ, આ BaCl2 અને Na2SO4, એમાં Ba પ્લસ 2, સમજો જરા, Ba પ્લસ 2 અને SO4 માઇનસ 2 આ બંને વચ્ચે જોડાઈ જઈ BaSO4 બને જે સફેદ અવક્ષેપ છે. એ જ રીતે આ Ag પ્લસ 2 અને Cl માઇનસ 2 આ બંને ભેગા થઈ AgCl સફેદ અવક્ષેપ સિલ્વર ક્લોરાઇડ ના બનાવે છે. ઓકે મિત્રો, ખ્યાલ આવી ગયો? એટલે પરીક્ષાની અંદર જ્યારે તમે કોઈ પણ રાસાયણિક સમીકરણ લખો ત્યારે ખૂબ જ ધ્યાન આપવાનું, અને અત્યારે તમારે આ વિડીયો બરોબર ધ્યાનથી સમજી લેવાનો, જોઈ લેવાનો, અને ત્યારબાદ આ વિડીયો આખો તમારે ઉતારી દેવાનો છે, અને ઉતાર્યા પછી તૈયાર કરવાનો, અને તૈયાર કર્યા પછી આ બધા રાસાયણિક સમીકરણો તમારે પાંચ પાંચ વાર લખીને તૈયાર કરવાના છે. જો અત્યારે લખવાની ટેવ પાડશો તો મિત્રો જ્યારે બોર્ડની એક્ઝામ હશે ત્યારે તમને તમારો ટાઈમ પણ નહીં બગડે અને તમારે યાદ પણ નહીં રાખવું પડે, તમને બધું જ યાદ હશે. ઓકે, તો નેક્સ્ટ વિડીયોમાં પાછા અગત્યની થિયરી સાથે ફરી મળીશું. ત્યાં સુધી ગુડ નાઇટ મિત્રો.